છેલ્લા કેટલાક સમયથી પાડી તથા આજુબાજુના વિસ્તારમાં વ્યાજ કરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ઓછી મહેનતે વધુ પૈસા મળતા હોય કેટલાક લાલચુઓ વિના લાયસન્સે આવો વ્યાજનો ધંધો કરી ગરીબ અને મજબૂર લોકોને લૂંટતા હોય છે. ગરીબ પાથરણાવાળા, લારીવાળા, મચ્છી વેચતી બહેનો જેવા અનેક નાના પાયે ધંધો કરતા ગરીબ લોકોની સામાન્ય કમાણી આવા વ્યાજખોરોનો વ્યાજ ભરવામાં જ પૂરું થઈ જતું હોય. આવા ગરીબ લોકો જિંદગીભર મહેનત કરવા છતાં ગરીબના ગરીબ જ રહે છે અને આવા ગરીબોના વ્યાજે પૈસા ખાઈ વ્યાજખોરો સુખેથી જિંદગી પસાર કરતા હોય છે. આવા વ્યાજખોરોની પૈસા કમાવાની ટેકનિક જોઈ તમે પણ ચોંકી જશો. શરૂઆતમાં તો તેઓ કોઈપણ જરૂરિયાતમંદને 4000 રૂપિયા આપતા હોય છે અને આ 4000ની બદલીમાં પૈસા લેનારે રોજના 125 રૂપિયા 50 દિવસ સુધી સડન ચૂકવાનો હોય છે. આમ 4000ની જગ્યાએ ફક્ત 50 દિવસમાં 6250 ચૂકવાતા 2250 જેટલું માતબાર વ્યાજ તેઓ ગરીબો પાસે વસૂલતા હોય છે. આમ જેટલી રકમ વધુ એટલું હપ્તાની રકમ વધતી જાય છે. આવો જ લાયસન્સ વિના વ્યાજનો ધંધો કરતા નરેશભાઈ નારાયણભાઈ રાજભોએ રહેવાસી દમણીજાપા સરકારી હોસ્પિટલની બાજુમાં કિલ્લા પાડી વિરુદ્ધ 3 જેટલી અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સુશીલાબેન ગણેશભાઈ હડપતી રહેવાસી કોટલાવ, ધંધો મચ્છીનો લીધેલ રકમ 6000 અને ચૂકવેલ રકમ 7500, કોકિલાબેન ગણેશભાઈ માંગેલા રહેવાસી સુલતાનપડી પાડી, લીધેલ રકમ 18000 અને ચૂકવેલ રકમ 23950, અને અનવર ખાન રશીદખાન પઠાણ રહેવાસી ચિયોર રોડ પાડી, લીધેલ રકમ 44000 અને ચૂકવેલ રકમ 49000. રકમ કોઈપણ જાતના કાયદેસરની મંજૂરી કે લાયસન્સ વિના વસૂલતા આ ત્રણેય જણાએ પાડી પોલીસ મથકે નરેશભાઈ રાજભોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાડી પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી જેલમાં પૂરી દીધો હતો. પોલીસને આ નરેશ પાસેથી વ્યાજે પૈસા આપી અને વ્યાજ વસૂલ કરવાનો અનેક સાહિત્ય ચોપડીઓમાં કરેલ એન્ટ્રીઓ સહિત અનેક જરૂરી માહિતી મળી આવી હતી.